સબસ્ક્રાઇબ કરો દેવાંશર કેમિસ્ટ્રી ચેનલને, બેલ આઇકોન પર પ્રેસ કરીને લેટેસ્ટ અપડેટ માટે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી. આજ રોજ આપણે ધોરણ 11 માટે જે પાયાનું રસાયણ વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરવામાં આવેલી છે એ સિરીઝમાં ભાગ 5 લઈને આવ્યો છું. ગયા ભાગમાં તમને કીધું હતું કે આયન વિશેની માહિતી લઈને આવીશ, બરાબર છે? તો એ લઈને આવ્યો છું. આજે જોઈએ આપણે એક પછી એક. તો કે આયન એટલે શું? તો કે ધન અથવા ઋણ વીજભાર ધરાવતા પરમાણુને આપણે આયન કહીએ છીએ, બરાબર છે? ધન અથવા ઋણ વીજભાર ધરાવતા પરમાણુને આપણે આયન કહીએ છીએ. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે ધન આયન એટલે કે કેટાયન બનાવે છે. ઉદાહરણ તરીકે Na+1, Mg+2, Al+3 એટસેટ્રા. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઋણ આયન બનાવે છે એટલે કે એનાયન બનાવે છે. ઉદાહરણ તરીકે Cl-1, O-2, N-3 એટસેટ્રા. કેટલાક આયનની સંયોજકતા તથા સંજ્ઞા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો સૌ પ્રથમ ધન આયનો એટલે કે કેટાયનો, એક પરમાણવીય આયનો વિશેની માહિતી આપણે મેળવીએ કે જેની સંયોજકતા +1 હોય એવા જોઈએ આપણે. તો કે Na+1 એટલે કે સોડિયમ, K+1 પોટેશિયમ, Ag+1 એટલે કે સિલ્વર, Cu+1 એટલે કે ક્યુપ્રસ, H+1 એટલે કે હાઇડ્રોજન, +2 વાળા જોઈએ Mg+2 મેગ્નેશિયમ, Ca+2 કેલ્શિયમ, Zn+2 ઝિંક, Fe+2 ફેરસ, Fe+2 ફેરસ, Cu+2 જે છે ક્યુપ્રિક, Cu+1 ક્યુપ્રસ છે અને Cu+2 ક્યુપ્રિક છે, બરાબર છે? એ જ રીતના Fe+2 ફેરસ અને Fe+3 ફેરિક, એલ્યુમિનિયમ Al+3, બરાબર છે? તો આ છે ધન આયનો, કેટાયન એક પરમાણવી આયનો. એ જ રીતના આપણે હવે જોઈએ ઋણ આયનના કેટલાક ઉદાહરણો. એક પરમાણવી આયનો એનાયનો આપણે કહીએ છીએ. હાઇડ્રાઇડ H-1, ક્લોરાઇડ Cl-1, બ્રોમાઇડ Br-1, આયોડાઇડ I-1, -2 વાળા ઓક્સાઇડ O-2, સલ્ફાઇડ S-2. -3માં એક આપણી પાસે છે નાઇટ્રાઇડ N-3, બરાબર છે? હવે આપણે જોઈએ બહુ પરમાણવી આયનો, બરાબર છે? એના ઉદાહરણો આપણે જોઈએ છે. તો કે બહુ પરમાણવી આયનમાં એમોનિયમ NH4+1, હાઇડ્રોક્સાઇડ OH-1, નાઇટ્રેટ NO3-1, નાઇટ્રાઇટ, આ નાઇટ્રેટ એટલે NO3-1, નાઇટ્રાઇટ એટલે NO2-1, હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ કહીએ તો HCO3-1, કાર્બોનેટ CO3-2, સલ્ફાઇટ SO3-2, સલ્ફાઇટ SO3-2 ને સલ્ફેટ SO4-2 અને ફોસ્ફેટ છે PO4-3, બરાબર છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણે આયન વિશેની સામાન્ય માહિતી, બરાબર છે? હવે આવતા વિડીયોની અંદર આપના માટે હું લઈને આવીશ આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકો, આઇસોબાર્સ એટલે કે સમભારીય, અને આઇસોટોન્સ એટલે કે સમ ન્યુટ્રોનિક. આના વિશેની માહિતી ભાગ 6 ની અંદર લઈને આવીશ. તો જોવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો.